વૈશ્વિક માતૃ પિતૃ દિવસ એટલે કે જે માતા પિતા છે એમના માટેનો આ દિવસ મનાવવામાં આવે છે તો હાલમાં એક જૂનના રોજ ક્યારે મનાવવામાં આવ્યું એક જૂનના રોજ હવે આ જે દિવસ છે મિત્રો એને વર્લ્ડ પેરેન્ટ્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર વર્લ્ડ પેરેન્ટ્સ ડે પણ કહી શકીએ કારણ કે માતા પિતામાં પેરેન્ટ્સ આવી ગયા તો દર વર્ષે એક જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સની ઉજવણી કરવામાં આવે છે વિશ્વભરના તમામ માતા પિતાનો સન્માન કરવા માટેની તેની ઉજવણી કરવામાં આવે છે બરાબર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વભરમાં તમામ માતા પિતાના સન્માન માટે આ દિવસની રચના બે હજાર બારમાં કરવામાં આવી હતી એટલે કે આની શરૂઆત જે છે મિત્રો એ બે હજાર બારમાં કરવામાં આવી હતી આ દિવસ મનાવવાની શરૂઆત બે હજાર બારથી થઈ છે ખાસ ખાસ યાદ રાખો ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે હાલમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો હાલમાં દૂધ વિશે લોકોમાં જાગૃતતા વધારવા માટે બરાબર ગાય ભેંસ જે પણ દૂધ આપે છે એ બધાનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ બને છે તો વિશ્વ દૂધ દિવસ દૂધથી જે બનતી બીજી આઈટમ્સ છે એના વિશે જાગૃતતા ફેલાવવા એક જૂનના રોજ મનાવવામાં આવે હવે આ દિવસ કોણ મનાવે મિત્રો આ દિવસ મનાવે છે યુ એન એફ એ ઓ બરાબર યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કોણ બનાવે યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે યુ એન એફ એ એની શરૂઆત છે મિત્રો એટલે કે એની સ્થાપના નાઇન્ટીન ફોર્ટી ફાઈવ ઓગણીસો પિસ્તાલીસમાં થઈ હતી એનું હેડક્વાર્ટર રોમ ખાતે આવેલું છે એના હાલમાં ડાયરેક્ટર જનરલ છે ક્યુ ડોંગીયો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું વૈશ્વિક પાટીદાર વ્યાપાર સંમેલનનું ઉદઘાટન સુરતમાં કરવામાં આવ્યું છે પીએમ મોદીએ ડબલ્યુએચ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની આધારશિલા જામનગરમાં મૂકી છે અને ભારતનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન દૂધવાણીનું ઉદઘાટન ગુજરાતની બનાસ ડેરીમાં થયું છે આટલું તમે ગુજરાત વિશે યાદ રાખો

વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડે નું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ જીકે જીઆઈટેગ એવોર્ડ સ્પોર્ટ જીકે આઈપીએલ બદલાયેલા નામ લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર મુખ્યમંત્રી રાજ્યપાલ જેવી ટોટલ સત્તાવીસ કરંટ અફેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ છે આની અંદર તો પીડીએફ જોઈએ તો એના માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઈવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પેટીએમ કંઈ પણ કરો

વાત કરીએ કનાડાની કનાડાનું કેપિટલ છે મિત્રો ઓટાવા કરન્સી છે કેનેડિયન ડોલર અને પીએમ છે જસ્ટિન ટુડ્રો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્સ નેક્સ્ટ છે હાલમાં ભારતમાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય કયો બન્યો છે ભારતની અંદર ખાંડનો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય બન્યો છે મિત્રો હાલમાં મહારાષ્ટ્ર કયો રાજ્ય બન્યો છે મહારાષ્ટ્ર રાજ્ય બન્યો છે બીજા નંબર પર છે

જીન બેંક યોજનાને મંજૂરી આપી છે માઇગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરવાનો પહેલો રાજ્ય બન્યો છે મહારાષ્ટ્ર હુનર હાટના ચાલીસનું મુંબઈમાં આયોજન થયું છે લોકોના ભારતનો પહેલો ઇન્ટરનેટ રેડિયો રેડિયો દક્ષ નાગપુરમાં લોન્ચ થયો છે આટલું તમે મહારાષ્ટ્ર વિશે યાદ રાખો નેક્સ્ટ છે આઈપીએલ બે હજાર બાવીસમાં ઓરેન્જ કેપનો ખિતાબ કોણે જીત્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ અમદાવાદના સ્ટેડિયમમાં યોજાયો હતો જેમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીતી લીધું ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલના કેપ્ટન કોણ છે સંજુ સેમસન હવે આ જે બે કેપ છે મિત્રો એમાંથી એક કેપ છે ઓરેન્જ કેપ ઓરેન્જ કેપ મળી છે જોસ બટલરને સૌથી વધારે રન બનાવવા વાળાને ઓરેન્જ કેપ આપવામાં આવે છે જોસ બટલર રાઈટ આન્સર છે નેક્સ્ટ છે હાલમાં કયા દેશમાં નિર્મિત સુપર કમ્પ્યુટર ફ્રન્ટિયર એ ફુગાકુને પાછળ મૂકી દીધું છે તો મિત્રો આ એક કમ્પ્યુટર છે ફ્રન્ટિયર બરાબર એને ફુગાકુ સુપર કમ્પ્યુટરને પણ પાછળ મૂકી દીધું છે ને એને અમેરિકાએ બનાવ્યો અમેરિકાએ બનાવ્યો ખાસ ખાસ યાદ રાખવાનું છે

કોણે રજૂ કરી હાલમાં તો મિત્રો એ કરી છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસીએ પર્યાવરણ સંરક્ષણ માટે જૈવ વિવિધતા નીતિ રજૂ કરી છે હાલમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસીની સ્થાપના નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં થઈ હતી એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે એના હાલમાં એમડી છે ગુરદીપ સિંહ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્સ નેક્સ્ટ હાલમાં કોણે નોર્વે ચેસ બ્લિટીઝ ટુર્નામેન્ટ જીત્યો છે કોણે नॉर्वे चेस ब्रिटिश टूर्नामेंट जीत हाल में तो मित्रों ये जीत वेस्ले बार्बोसा सो वेस्वे बार्बोसा सो ए हाल में नॉर्वे चेस ब्रिटिश टूर्नामेंट जीती लीधु से याद रखो वेरी वेरी इम्पोर्टेंट फॉर एग्जाम्स नेक्स्ट क्वेश्चन है मित्रों हाल में आल एफ वर्ल्ड रेकिंग में कौन टॉप पर रूप ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી જે છે મિત્રો એની વાત કરવામાં આવી છે એની વર્લ્ડ રેન્કિંગમાં હાલમાં ઓસ્ટ્રેલિયા નંબર વન છે બરાબર ઓસ્ટ્રેલિયા નંબર વન છે સેકન્ડ નંબર પર છે બેલ્જીયમ ત્રીજો નંબર છે એટલે હોકીની વાત કરવામાં આવી છે મિત્રો અહીંયા ફરીથી તમને કન્ફર્મ કરી દઉં ઓસ્ટ્રેલિયા નંબર વન છે બેલ્જીયમ નંબર ટુ છે નેધરલેન્ડ નંબર ત્રણ છે અને ભારત ચોથા નંબરે છે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા ઓસ્ટ્રેલિયન કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે એન્થની અલ્બનીઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે મિત્રો ઓસ્ટ્રેલિયાની થોડીક વાત કરીએ હાલમાં તો હાલમાં ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટર છે એન્ડ્રુ સાયમન્ડ્સ એમનું મિત્રો નિધન થઈ ગયું છે એના પહેલાં ઓસ્ટ્રેલિયાના જ સેન વોનનું પણ નિધન થયું હતું હાલમાં કાકાડુ નેશનલ પાર્ક ઓસ્ટ્રેલિયામાં આવેલું છે મહારાણી એલિઝાબેથના નામ પર એક દ્વીપનું નામ બદલવાની જાહેરાત ઓસ્ટ્રેલિયન સરકારે કરી છે ઓસ્ટ્રેલિયાના મુખ્ય ન્યાયાધીશ છે હિલેરી ચાર્લ્સવર્ટ એમને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયાની બિગ બેસ લીગમાં રમવાવાળા પહેલા ભારતીય ખેલાડી બન્યા છે ઉન્મુક્ત ચંદ આટલું તમે ઓસ્ટ્રેલિયા વિશે યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંઘને મરણોપરાંત કયા ચક્રથી સમાનિત કરાયા તો મિત્રો વરૂણ સિંહ હવે તમને આના વિશે કહી દઉં કે જે હેલિકોપ્ટરનું દુર્ઘટના થઈ હતી જેમાં જનરલ બિપિન રાવત હતા મિત્રો એમાં આ વરૂણ સિંઘ જે છે એકમાત્ર એવા સૈનિક હતા કે અત્યાર સુધી જીવિત હતા પણ હોસ્પિટલમાં એમનું પણ ધ્યાન થઈ ગયું તેઓ પણ શહીદ થઈ ગયા બરાબર તો આ વરુણ સિંઘને હાલમાં મરણોપ્રાંત સહી થઈ ગયા હતા બરાબર એમને સૌર્ય ચક્ર સન્માનિત કરવામાં આવ્યા છે મરણ ઉપરાંત હાલમાં બારમી હોકી ઇન્ડિયા જુનિયર રાષ્ટ્રીય પુરુષ ચેમ્પિયનશિપ કોણે જીતી છે બારમી હોકી ઇન્ડિયા જુનિયર રાષ્ટ્રીય પુરુષ ચેમ્પિયનશિપ કોણે જીતી છે તો મિત્રો એ જીતી છે હાલમાં ઉત્તર પ્રદેશ કોણે ઉત્તર પ્રદેશ જીતી છે ઉત્તર પ્રદેશ ચંડીગઢને બે જીરોથી હરાવી બરાબર અને આનું ફાઇનલ જે છે મિત્રો એ ફાઇનલ થયું છે તમિલનાડુમાં ફાઇનલ ક્યાં થયું તમિલનાડુમાં હવે વાત કરીએ થોડીક ઉત્તર પ્રદેશની તો યુપીના સીએમ છે હાલમાં યોગી આદિત્યનાથ કોણ છે ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે યોગી આદિત્યનાથ સીએમ છે રાજ્યપાલ છે આનંદીબેન પટેલ કેપિટલ છે મિત્રો લખનઉ જે ગોમતી નદીના કિનારે સો પરિયોજનાની શરૂઆત કરી છે દુર્ગાશંકર મિશ્રા ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્ય સચિવ છે ભારતમાં શાકભાજીમાં સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને ખાંડ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશનો બીજો નંબર છે રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર બાવીસમાં સર્વશ્રેષ્ઠ રાજ્યના રૂપમાં ઉત્તર પ્રદેશની પસંદગી કરવામાં આવી આટલું તમે ઉત્તર પ્રદેશ વિશે યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં ભારતીય મહિલા નિશાનેબાજી ટીમે આઈ એસ એસ એફ બરાબર શૂટિંગ ફેડરેશન બરાબર વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં કયો મેડલ જીત્યો તો મિત્રો શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ભારતની મહિલા નિશાનેબાજી ટીમે ગોલ્ડ મેડલ

સંમેલન યોજવામાં આવ્યું આ સમારોહ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ચાલીસ લાખ વૃક્ષ વાવાના કલ્પતરુ પ્રોજેક્ટનો પણ રાજ્ય સ્તરે આરંભ કરવામાં આવ્યો છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ગાંધીનગર ગુજરાતનું કેપિટલ છે સમજોતા પર કરાર કર્યો છે વાત કરીએ ઇઝરાયલની ઇઝરાયલનું કેપિટલ છે મિત્રો જેરુસલેમ ઇઝરાયલ કરન્સી છે ઇઝરાયલ ની ન્યુ અને પીએમ છે નફતાલી બેનેટ વેરી વેરી ઇમ્પોર્ટેન્ટ યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં કોને પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણના અંશકાલીન સદસ્ય બનાવવામાં આવ્યા છે રાઈટ આન્સર છે હાલમાં કયા રાજ્યની સરકારે માટીના સંરક્ષણ માટે ઈશા આઉટરીચ સાથે કરાર કર્યો છે ઈશા આઉટરીચ સાથે કરાર કર્યો છે ગુજરાત સરકારે માટીના સંરક્ષણ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગુજરાત વિશે આપણે હાલમાં માહિતી લઈ લીધી છે

પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈન કર લો બીજી વાત મિત્રો કે ખાસ કરીને ક્લાસ થ્રી અને તલાટી માટે આપણી નવી ચેનલ એક્ઝામ અડ્ડા લોન્ચ થઈ ગઈ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફ્રેન્ડ ફરી મળીશું નવા વિડિયો સાથે જય હિન્દ